આપણે જોકરની કેપ હોય તો એને એ પણ એક લઘુમધ્ય શંકુ આકાર છે. તો એમાં શું હોય, આ રીતે આપણે એ આકારને સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા એ આ બી છે અને આ સી છે. જે એ છે એને શંકુનું શિરોબિંદુ કહેવામાં આવે છે. બી જે છે એનો નીચેનો ભાગ વર્તુળાકાર હોય છે, બરાબર, તો એ વર્તુળનું કેન્દ્ર છે. અને સી જે છે એ એ એ બી અને બી સી ને એસી વડે જોડે છે, બરાબર. હવે આ કઈ રીતે બને છે, તો પહેલા તો કાટકોણ ત્રિકોણ એ બી સી માં જે આ એસી બાજુ છે એ એસી બાજુને જો આપણે ગોળ ફરતે આખું ફેરવીએ, જેમ કે આપણે નળાકારમાં કરીએ હતું, તો આ એસી બાજુને જો આપણે ગોળ ફરતે એક આંટો ફેરવીએ તો આપણને લંબવૃત્તીય શંકુ મળશે, જેને કહેવામાં આવે છે લંબવૃત્તીય શંકુ, જેમાં એ એનું શિરોબિંદુ છે. શિરોબિંદુ આપણે કહીશું એ, બરાબર. પછી એ અને બી ને જે જોડે છે એને કહેવામાં આવે છે એ શંકુની ઊંચાઈ, બરાબર. તો શંકુની ઊંચાઈ h, બરાબર, AB. ઓકે, તો એની ઊંચાઈ, શંકુની ઊંચાઈ ક્યાંથી મપાય, તો એ જે વર્તુળનું કેન્દ્ર છે ત્યાંથી શિરોબિંદુ સુધી એને એની ઊંચાઈ કહેવામાં આવે છે. પછી શંકુની ત્રિજ્યા એ સ્મોલ r છે, બરાબર, BC. ઓકે, હવે આ જે બાજુ છે એને શું કહેવામાં આવે છે, એની તિર્યક ઊંચાઈ, જેનું આલ્ફાબેટ છે સ્મોલ f. તો શંકુની તિર્યક ઊંચાઈ સ્મોલ l, બરાબર, AC છે. ઓકે, તો આ રીતે આપણે લંબવૃત્તીય શંકુને જોઈ શકીએ. હવે બધું જ આપણે જેમ નળાકાર માટે છે તો એની વક્ર સપાટીનું પૃષ્ઠફળ, પછી એનું કુલ પૃષ્ઠફળ, તેવી જ રીતે આપણે આના માટે પણ શોધવાનું છે. તો આની અંદર આપણે આકાર કયો દેખાય, તો એક જે છે વર્તુળાકાર ભાગ છે, બીજો નીચેનો જે છે સર્કલ છે. ઓકે, એક એનું જે વક્ર સપાટી છે એની તે શંકુની અને નીચેનો ભાગ કેવો છે, વર્તુળાકાર છે. તો એના માટે સૌ પ્રથમ આપણે જોઈએ તો એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ સૂત્ર આપેલું છે આપણને, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ આર એલ. હવે તમે એમ કહેશો કે એલ જો આપણે દાખલામાં આપેલું નહીં હોય તો આપણે શું કરવાનું, આર આપેલું છે, એચ આપેલું છે, એલ આપેલું નથી, તો કઈ રીતે શોધવાનું? તો અહીંયા જે છે આપણે આકાર કયો જોયો, તો કાટકોણ ત્રિકોણ છે. હવે કાટકોણ ત્રિકોણની અંદર આ એ બી અને સી, આ એચ છે, આ એ આર છે. જો મારે આ શોધવું હોય તો કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસનો પ્રમેય છે એનો ઉપયોગ કરીશ. તો પાયથાગોરસનો પ્રમેય શું કહે છે, એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ. ઓકે, એસી એટલે કે આપણું તિર્યક ઊંચાઈ એલ નો વર્ગ, એબી કેટલા છે, એચ છે એનો એચ નો વર્ગ, અને આ છે આર નો વર્ગ. તો એલ નો વર્ગ બરાબર મને મળે છે એચ નો વર્ગ વત્તા આર નો વર્ગ. એનો મતલબ કે જો એચ અને આર આપેલા હોય તો મેં તિર્યક ઊંચાઈ શોધી શકું. મને તો એલ જોઈએ, એલ નો વર્ગ નથી જોઈતો, એટલે વર્ગમૂળની અંદર એચ નો વર્ગ વત્તા આર નો વર્ગ. તિર્યક ઊંચાઈ શોધવા માટેનું સૂત્ર આ છે. જો આપણે એચ અને આર આપેલા હોય, તિર્યક ઊંચાઈ શોધવાની હોય, તો આપણે આ સૂત્ર મૂકીને શોધી શકીએ. અથવા તો આ ત્રણ માંથી કોઈ પણ એક વસ્તુ ના આપેલી હોય અને બીજી બે વસ્તુ આપેલી હોય તો ત્રીજી વસ્તુ શોધી શકીએ. જેમ કે એલ અને આર આપેલા છે તો એચ શોધી શકાય, અને આ સૂત્ર પરથી આપણે તે પણ શોધી શકીએ. આ થઈ ગયું એની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર. ઓકે, હવે આવે છે કુલ પૃષ્ઠફળ, બરાબર. તો શંકુનું કુલ પૃષ્ઠફળ બરાબર શું થશે, મેં કીધું એ પ્રમાણે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શંકુની વક્ર સપાટીનું
અને નીચેના વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ છે. શંકુના પાયાનું ક્ષેત્રફળ, પાયો કેવો છે? વર્તુળાકાર છે. એવું સૂત્ર બી અહીંયા લખી દેવું છું બરાબર. શંકુનો પાયો વર્તુળાકાર હોવાથી તેનું ક્ષેત્રફળ બરાબર પાય આર નો વર્ગ. વર્તુળનું ક્ષેત્રફળનું જે સૂત્ર આવે તે જાણવા માટે હશે પાય આર નો વર્ગ બરાબર. તો અહીંયા સૂત્ર શું મૂકવાનું? આપણે પેલા પાય આર એલ વત્તા પાય આર નો વર્ગ. કોમન શું નીકળે? પાય અને આર, એલ વત્તા એક આર બનશે એટલે એલ વત્તા આર. આમ આ શું આવ્યું? શંકુનું કુલ પૃષ્ઠફળ બરાબર પાય આર કૌંસમાં એલ વત્તા આર. બંને સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે. આપણ એ વખતથી જ આપણને શંકુની વિશે જે આપણે દાખલા ગણવાના છે એના ઉપયોગમાં આવશે. તિર્ય ઉંચાઈવાળું સૂત્ર પણ જરૂરી છે કારણ કે એલ આપણને શોધવું હોય આના માટે તો આ સૂત્ર પરથી આપણે શોધવું પડશે. મિત્રો આગળ આપણે કેટલાક ઉદાહરણ જોઈએ જે શંકુને લગતા છે. સૌ પ્રથમ છે ઉદાહરણ નંબર 4 જેની રકમ વાંચું છું. જેની ત્રાસી ઊંચાઈ 10 સેમી અને પાયાની ત્રિજ્યા 7 સેમી હોય તેવા લંબવૃત્તીય શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. ત્રાસી ઊંચાઈ એટલે તિર્યક ઊંચાઈ. તો શંકુની ત્રાસી ઊંચાઈ એલ બરાબર આપેલ છે 10 સેમી અને પાયાની ત્રિજ્યા એટલે કે આર બરાબર છે 7 સેમી. તો લંબવૃત્તીય શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ સૂત્ર આપણને ખબર છે. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર છે પાય આર એલ. પાય એટલે 22/7 ગુણ્યા આર એટલે 7 ગુણ્યા એલ એટલે 10. 7 અને 7 કેન્સલ થાય 22 ગુણ્યા 10 એટલે 220 એકમ સેમીનો વર્ગ એટલે શંકુની વક્ર સપાટીનો ક્ષેત્રફળ 220 સેમીનો વર્ગ થાય. આગળ ઉદાહરણ નંબર 5 જોઈએ જેની રકમ વાંચું છું. શંકુની ઊંચાઈ 16 સેમી પાયાની ત્રિજ્યા 12 સેમી છે. જે રકમ સ્ટાર્ટિંગમાં આપેલું છે એ જ આપણે લખી દઈએ. તો શંકુની ઊંચાઈ 12 સેમી. અને દાખલામાં એવું કીધું છે કે તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને કુલ પૃષ્ઠફળ પાય બરાબર 3.14 લેવાનું છે. આપેલું છે દાખલામાં એટલે તે જ લેવાનું. સૌ પ્રથમ આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવે? પાય આર એલ. એલ તો નથી આપણી પાસે પણ આપણી પાસે એચ અને આર છે. મેં જેમ હમણાં જ કીધું કે આપણને એચ અને આર પરથી પહેલા એચ શોધવું પડે. ઓકે, તો આપણે એલ નું સૂત્ર મૂકીએ તો વર્ગમૂળની અંદર એચ નો વર્ગ વત્તા આર નો વર્ગ એટલે વર્ગમૂળની અંદર એચ 16 નો વર્ગ વત્તા 12 નો વર્ગ. 16 નો વર્ગ થાય 256 વત્તા 144. શંકુની
314 × 12 = 24 7 × 10 = 7 5 4 2 5 6 7 5 3 × 11 = 7 5 3 × 10 = 10 7 5 3 × 11 = 7 5 3 × 11 = 7 5 3 × 11 = 7 5 3 × 11 = 7 5 3 × 11 = 7 5 3 × 11 = 7 5 3 × 11 = 7 5 3 × 11 = 7 5 3 × 11 = 7 5 3 × 11 = 7 5 3 × 11 = 7 5 3 × 11 = 7 5 3 × 11 = 7 5 3 × 11 = 7 5 3 × 11 = 7 5 3 × 11 = 7 5 3 × 11 = 7 5 3 × 11 = 7 5 3 × 11 = 7 5 3 × 11 = 7 5 3 × 11 = 7 5 3 × 11 = 7 5 3 × 11 = 7 5 3 × 11 = 7 5 3 × 11 = 7 5 3 × 11 = 7 5 3 × 11 = 7 5 3 × 11 = 7
છે. હવે આગળ આપણે શું કરવું છે, ગુણ પુષ્યફળ. તો શંકુનું કુલ પૃષ્ઠફળ સૂત્ર શું છે, પાઈ આર કૌંસમાં એલ વત્તા આર. પાઈ એટલે 3.14 ગુણ્યા આર એટલે 12 સેમી, કૌંસની અંદર એલ એટલે 20 વત્તા 12. 20 વત્તા 12 ઓકે. 314 ના છેદમાં 100 ગુણ્યા 12 ગુણ્યાનો સરવાળો કેટલો થશે, 32 ઓકે. ગુણાકાર કરીએ બધાનો તો 314 ગુણ્યા 12 શૂન્ય, 4 × 4 1, 3 × 3 4 × 8 2 × 2 3 × 6 8, 6 × 7 3, 3 × 7 6 × 8 ગુણ્યા 32 શૂન્ય, 8 × 4 હળદી પડી, 2 × 6 18 19 સોળ હળદી પડી, 2 × 7 21 22 23 27 28 છે. આગળ આપણે જોવાના છે ઉદાહરણ નંબર 6, જેની રકમ વાંચું છું. મકાઈના દોડાનો આકાર લગભગ શંકુ જેવો છે, આકૃતિમાં આપણને દેખાય છે એ પ્રમાણે. તેના સૌથી પહોળા ભાગની ત્રિજ્યા 2.1 સેમી છે. આપણે આ મકાઈના દોડાને આપણે આ રીતે લઈએ તો એના સૌથી પહોળા ભાગનો ત્રિજ્યા એટલે કે આર બરાબર 2.1 સેમી છે, બરાબર. પછી એની લંબાઈ છે 20 સેમી ઓકે. લંબાઈ એટલે આપણી ઊંચાઈ 20 સેમી છે. પછી આગળ આપેલું છે કે જો દોડાની પ્રત્યેક 1 સેમીનો વર્ગ સપાટી પર આશરે 4 દાણા હોય તો આખા દોડા પર કેટલા દાણા હશે. હવે જે દાણા હોય ને તે માત્ર એની વક્ર સપાટી પર જ જોવા મળે, બાકીના ભાગમાં જોવા મળશે નહીં. એટલે આપણે અહીંયા વક્ર સપાટીની વાત કરવાની. તો 1 સેમીના વર્ગમાં 4 દાણા હોય તો કુલ વક્ર સપાટીમાં કેટલા દાણા હશે, એટલે આપણે અહીંયા એ શોધવું પડે. પછી એની વક્ર સપાટી માટે સૂત્ર છે પાઈ આર એલ, તો એના માટે આપણે એલ શોધવું પડે સૌ પ્રથમ. આપણી પાસે આર અને એચ છે તો આપણે
અહીંયા આપણે ઊંચાઈ h છે 20 સેમી, ત્રિજ્યા r છે 2.1 સેમી. આપણે શોધવાનું પહેલા તરીકે ઊંચાઈ l બરાબર વર્ગમૂળમાં h નો વર્ગ વત્તા r નો વર્ગ. h એટલે 20 નો વર્ગ વત્તા 2.1 નો વર્ગ, 400 વત્તા 4.41. દાણા